તારીખ 29 ફેબ્રુઆરી, આજનો દિન મહિમા, મોરારજીભાઈ દેસાઈ, જેમની જન્મ જયંતિ દર 4 વર્ષે આવે છે, એવા એક સમયના ભારતના વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ તારીખ 29 ફેબ્રુઆરી 1896 ના રોજ સુરત પાસેના ભદેલી ગામમાં થયો હતો. સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનું એકમાત્ર ધ્યેય હતું. ગાંધીજીના 11 વ્રતો તેમણે પોતાના જીવનમાં પાળી બતાવ્યા હતા. ઈશ્વર પ્રત્યેની ઊંડી શ્રદ્ધા ધરાવતા મોરારજીભાઈ ગાંધી મૂલ્યોની જાળવણી માટે જીવનભર ઝઝૂમતા રહ્યા હતા. યુવાન વયે સંયમી બ્રહ્મચારી જીવનનો નિર્ણય લીધો અને આજીવન પાળી પણ બતાવ્યું. તેમણે સમગ્ર ગીતા કંઠસ્થ કરી હતી. મહેસૂલ પ્રધાનથી શરૂ કરીને અંતે વડાપ્રધાન પદે પહોંચી એક સિદ્ધાંતવાદી અને પ્રગતિશીલ વહીવટકર્તાની ઊંચી છાપ તેમણે પાડી હતી. કુદરતી ઉપચારમાં ખાસ કરીને તેઓ શિવામ્બુના પ્રયોગકર્તા અને પ્રચારક હતા. તેઓ માત્ર રાજકારણી પુરુષ ન હતા, પરંતુ આધ્યાત્મિક વિચારધારાને વરેલા પુરુષ હતા. જીવનના છેલ્લા વર્ષ દરમિયાન ભારત રત્નના અલકાપથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. એ જ રીતે પાકિસ્તાને તેમને પોતાના દેશનો સર્વોચ્ચ ખિતાબ નિશાન એ પાકિસ્તાન અર્પણ કર્યો. પાકિસ્તાન તરફથી આવું બહુમાન પ્રાપ્ત કરનાર તે પ્રથમ ભારતીય છે. સમગ્ર રાષ્ટ્ર ગૌરવ લઈ શકે તેવું તેમનું ઉચ્ચ જીવન અને નિષ્કલંક કારકિર્દી છે. ઈસવીસન 1995માં શતાયુના આરે પહોંચેલ આ સિતારો શૂન્યમાં ભળી ગયો.